માં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની છે બે હજાર બાવીસ માં બાવીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ એટલું જ નહીં લેક ગાર્ડનના વિશાળ લેકમાં પાણી નહીં પરંતુ બાવળ અને જાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે તંત્ર તરફથી આ ગાર્ડન માટે કાળજી ન લેવાતા સુખાકારી માટે બનાવાયેલ બાગ ઉજ્જડ બની ગયું છે તરસાડી પાલિકા તરફથી આ બાગની કાળજી ન લેવાતી હોવાની અનેક ફરિયાદો પણ કરાઈ અભાવે ઉજ્જડ બની ગયેલા બાગને વહેલી તકે સ્વચ્છ અને વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ કરી તો પ્રોપર સ્ટાફ રાખવામાં આવે આવે સીસીટીવી કેમેરા મૂકવામાં કે જે કંઈ લોકો આ તળાવ ફરી રમતું થાય અને એમાં પાણી ભરવાનું કામ જે છે એ જીઓડીસી કંપની જે સરકારશ્રીની જે નિયત થયેલી છે એના દ્વારા કામ કરવાનું હતું જે કામ હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે અને મહારાણા લેક ગાર્ડન નિભાવ ખર્ચ માટે અમને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને બજેટની અંદર પાલિકાની આવક સામે લેક ગાર્ડનની જાળવણી કરવા માટે ખર્ચ પહોંચી શકાય એમ નથી સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના તરસારી નગરની તરસારી નગરપાલિકામાં અને જિલ્લા પંચાયત પ્રવાસન નિગમ દ્વારા જે ગ્રાન્ટ ફાળવીને જે મહારાણા પ્રતાપ લેક ગાર્ડનનું નિર્માણ થયું હતું સાલ બે હજાર બાવીસની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો છો કે લેક ગાર્ડનની દુર્દશા કે લેક ગાર્ડનની અંદર અનેક બાકડાઓ મૂકવામાં આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અને વિરાંજલિ વન કહો તો પણ ખોટું નહીં ગાર્ડન નહીં પણ વિરાંજલિ વન જેવું લાગે છે જ્યાં ને ત્યાં આ જે બાવર સહિતના અમુક ઝાડો ઊગી નીકળે છે વહીવટીતંત્રની નિષ્કાળજી સો ટકા સાબિત થાય છે આ દ્રશ્યમાં જોઈ શકો છો ટુરિઝમ ડિપાર્ટમેન્ટે મૂકેલા બાકડા પણ હાલ તૂટેલી હાલતમાં જોવા મળે છે અને સાથે સાથે આ જે ગાર્ડનની અંદર જે એક લેક બનાવવામાં આવ્યું હતું એ લેકની અંદર બે હજાર બાવીસની અંદર પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે આનું લોકાર્પણ થયું હતું અને આ લેકને બે હજાર બાવીસથી બન્યા બાદ આજ દિન સુધીમાં આ લેકની અંદર તમને દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી ક્યાં છે એ શોધવું અઘરું છે આ જે લેક બનાવવામાં આવ્યું હતું લેક ગાર્ડન મહારાણા પ્રતાપ એટલે કે સ્થાનિકોની માંગ હતી કે એક ગાર્ડન અને લેક હોવું જોઈએ સરકાર સરકારશ્રીએ તો આપ્યો પણ સ્થાનિક વહીવટી તંત્રની લીસ કાઢી દીધી પ્રજા કાર્ય પ્રજાની સુખાકારીમાં વધારો થવાની જગ્યાએ હાલ પ્રજા આ આક્રોશ વ્યક્ત કરી રહી છે અને સ્થાનિકોના વરિષ્ઠ નાગરિકો પણ જણાવી રહ્યા છે

જેમાં ગુજરાતની રાજનીતિના પાંચ એવા નેતાઓ છે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો તો અલગ અલગ તસવીરો જુઓ જેમણે રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેની આ તસવીરો છે વિસાવદરના ભૂપત ભાયાણીએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા વિજાપુરથી સીજે ચાવડા અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે